અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોશું સ્ટાન્ડર્ડ 9th ગ્રામરની અંદર કન્જક્શનનો ટોપિક. એમાં આપણે આજે પહોંચ્યા છીએ 14મું કન્જક્શન. 14મું કન્જક્શન છે ઓર. તેનું ગુજરાતી થાય છે અથવા. પસંદગી અથવા વિકલ્પ દર્શાવે અને વાક્યની વચ્ચે આવે, એટલે કે આપણે કોઈ પણ બે વસ્તુ આપેલી છે, બે વ્યક્તિ આપેલા છે, કોઈ પણ પ્રકારની બે વસ્તુ આપેલી છે, એની વચ્ચે આપણે પસંદગીનો ભાવ દર્શાવતા હોય કે તમને આ ટોપ ગમે છે કે આ ટોપ ગમે છે, કે ટૂંકમાં ગમે તે બે વસ્તુની વચ્ચે આપણે પસંદગી દર્શાવતા હોય, તો એના માટે આપણે ઓરનો ઉપયોગ કરીએ છીએ. અથવા તો વિકલ્પ દર્શાવતા હોય કે તમે આ અથવા તો આ લઈ શકો છો, તમે આ કે આ બંનેમાંથી શું લેશો, એવી રીતે જો આપણે વિકલ્પ દર્શાવતા હોય તો આપણે ઓરનો ઉપયોગ કરી શકીએ છીએ. વાક્યની વચ્ચે આવે છે. આના પહેલાના આપણે ઘણા બધા કન્જક્શનમાં જોયું કે અમુક કન્જક્શન છે એ વાક્યની શરૂઆતમાં આવતા હોય, અમુક કન્જક્શન છે એ વાક્યની વચ્ચે આવતા હોય, અને અમુક કન્જક્શન એવા હોય છે કે જે વાક્યની શરૂઆતમાં અને વાક્યની વચ્ચે બંને રીતે મૂકી શકાતા હોય, જ્યારે ઓર છે એ ફક્ત વાક્યની વચ્ચે મૂકી શકાય છે. એમાં એક્ઝામ્પલ છે, પેલું વી શેલ બાય અ કલર ટીવી. આપણે કલર ટીવી, અમે કલર ટીવી ખરીદવાના છીએ. વી શેલ બાય અ ડીવીડી પ્લેયર. અમે ડીવીડી પ્લેયર ખરીદવાના છીએ. તો હવે આને આપણે ઓરથી જોડીએ કે વી શેલ બાય અ કલર ટીવી ઓર અ ડીવીડી પ્લેયર. અમે કાં તો કલર ટીવી ખરીદવાના છીએ અથવા તો અમે ડીવીડી પ્લેયર ખરીદવાના છીએ. તો અહીંયા આપણે કાં ઓપ્શન દર્શાવ્યો, કાં અમે ટીવી ખરીદશું અને કાં અમે ડીવીડી પ્લેયર ખરીદશું. તો અહીંયા આપણે બંને વાક્યમાં વી શેલ બાય અ એ કોમન હતું કે વી શેલ બાય અ, એકમાં હતું કલર ટીવી, એકમાં હતું ડીવીડી પ્લેયર. તો આપણે ઓપ્શન દર્શાવ્યો, કાં તો અમે ટીવી લેવાના છીએ કલર ટીવી, અને કાં તો અમે ડીવીડી પ્લેયર લેવાના છીએ. તો આવી જ રીતે આપણે જ્યારે કોઈ બે વસ્તુની વચ્ચે આપણે ઓપ્શન દર્શાવવો હોય, અથવા તો કોઈ પણ બે વ્યક્તિની વચ્ચે, કોઈ પણ બે પ્રાણીની વચ્ચે, કોઈ પણ બે વસ્તુની વચ્ચે જ્યારે પણ આપણે ઓપ્શન દર્શાવતા હોય, ત્યારે આપણે કન્જક્શન તરીકે ઓરનો ઉપયોગ કરીએ છીએ. વધુ કન્જક્શન જોશું આપણે આવતા અંકે. થેન્ક યુ.